પહેલો પ્રશ્ન છે, ટાઈગરમેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન છે કૈલાસ સાંખલા, બી વાલ્મીક થાપર, સી સલીમ અલી અને ડી ચેતન શર્મા. રાઈટ, તો સાચો જવાબ તમારો આવશે મિત્રો કૈલાસ સાંખલા, એમને ટાઈગરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચામડું સાફ કરવા કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન છે એ દાડમ, બી આંબળી અથવા આંબલી, સી અરીઠા અને ડી રતનજ્યોત. તો સાચો જવાબ છે આંબલી. આંબલીના વૃક્ષની છાલનો ઉપયોગ ચામડું સાફ કરવા માટે કરી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સર્વાધિક વન વિસ્તાર કયા રાજ્યમાં છે? તો એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી ઉત્તરપ્રદેશ, ડી મહારાષ્ટ્ર. આ જે ચાર રાજ્યો છે એમાં મધ્યપ્રદેશ જે છે એ સૌથી વધારે વન વિસ્તાર ધરાવે છે અને કાન્હા નેશનલ પાર્ક પણ મધ્યપ્રદેશમાં આવેલો છે. રણનું કલ્પવૃક્ષ તરીકે કયા વૃક્ષને ઓળખાય છે? રાઈટ, તો એમના જે ચાર ઓપ્શન છે, ચાર ઓપ્શન પ્રમાણે મિત્રો ઘણી વખત અટવાઈ જશો, કારણ કે બાવળ, થોર, ખીજડો અને લીમડો, એમાં થોર આપણને મોટાભાગે રણમાં જોવા મળે, પણ સાચો જવાબ ખીજડો આવશે. રાઈટ, તો ખીજડાનું વૃક્ષ જે છે એ રણનું કલ્પવૃક્ષ છે. ચિપકો આંદોલન સેના સાથે સંબંધિત છે? તમને ખ્યાલ જ છે સુંદરલાલ બહુગુણા દ્વારા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું. રાઈટ, તો ચાર ઓપ્શન નદી સંરક્ષણ, પ્રાણી સંરક્ષણ, વાઘ સંરક્ષણ અને વન સંરક્ષણ. તેમાં તમારો સાચો જવાબ જે છે એ આવશે વન સંરક્ષણ, એટલે વૃક્ષોના સંરક્ષણ સાથે સંકળાયેલું આ આંદોલન છે. ત્યારબાદ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય કયા પ્રાણીને સંરક્ષિત કરે છે? જે ચંબલ અભયારણ્ય છે એ કયા પ્રાણી માટેથી બનાવવામાં આવ્યું છે? રાઈટ, તો વાઘ, હાથી, ઘડિયાળ કે ગેંડો. ઘડિયાળ શું છે? એ મગરની એક પ્રજાતિ છે જેમનું મોઢું આગળથી સાંકડું હોય છે. તો સાચો જવાબ છે ઘડિયાળ, કારણ કે આ મગરમચ્છ ખૂબ ઓછા જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ વાઘ કયા રાજ્યોમાં જોવા મળે છે? કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ કે પંજાબ. રાઈટ, તો સૌથી વધારે વાઘ જે છે, હમણાં જ મેં તમને એક હિન્ટ આપી, મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે, જે કાન્હા નેશનલ પાર્ક છે એ ટાઈગર રિઝર્વ પણ છે. ભારતના કયા રાજ્યને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે, એટલે કે વાઘના રાજ્ય તરીકે કયું ઓળખાય છે? તો કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, પંજાબ. તો અગેન આની અંદર જે જવાબ છે એ જવાબ કયો આવશે મિત્રો? મધ્યપ્રદેશ જ. રાઈટ, કારણ કે હિન્ટ તમને આની પહેલાં પણ મેં આપી દીધી. નેક્સ્ટ છે, સફેદ વાઘ કયા દેશની દેન છે? એકચ્યુઅલી વાઘ જે છે એના રંગ ઉડી જાય તો એ સફેદ કહેવાય. રાઈટ, તો રશિયા, આફ્રિકા, સુમાત્રા કે ભારત. તો એ આલ્બિડો વાઘ તરીકે પણ ઓળખાય, સંપૂર્ણ રંગ એનો પહેલો થઈ જતો હોય છે, તો એ ભારતની દેન છે અને ભારતમાં પશ્ચિમ બંગાળના જે જંગલો છે એમાં એ આપણને મોટાભાગે જોવા મળે છે. ત્યારબાદ ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે? હવે ઢોલ કહો કે ધોલ કહો, બરાબર, તો એ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે? ગેંડો, જંગલી કૂતરો, હાથી કે હિપોપોટેમસ. રાઈટ, તો સાચો જવાબ છે જંગલી કૂતરાનું એ નામ છે અને આ પ્રજાતિ ઘણીવાર ન્યૂઝમાં પણ રહેલી છે, કરંટ અફેરની દ્રષ્ટિએ પણ મહત્ત્વનો છે. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ? જે પ્રોજેક્ટ ટાઈગર છે એની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1972, 1973, 74 કે 75? તો સાચો જવાબ આવશે એનો મિત્રો 1973. 71માં આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું, પછી ખ્યાલ આવ્યો કે હવે આપણે દેશના વાઘને પણ બચાવવા છે. રાઈટ, ત્યારબાદ પ્રશ્ન છે, પેન્થેરા લિયો પર્સિકા એ કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે? ગેંડો, વાઘ, એશિયાઈ સિંહ કે દીપડો. તો પેન્થેરા લિયો પર્સિકા એ એશિયાઈ સિંહ, જે આપણા ગીરના જંગલોમાં જોવા મળે છે, એમનું નામ છે, વૈજ્ઞાનિક નામ છે. ભારતની રાષ્ટ્રીય વિરાસતનું પશુ કયું છે? જે નેશનલ આપણે કહી શકીએ એવી ધરોહર. રાઈટ, તો વાઘ, હાથી, સિંહ કે ગેંડો. તો એમનો સાચો જવાબ જે છે એ મિત્રો પૃથ્વી પરનું, જમીન પરનું વિશાળકાય પ્રાણી એવું હાથી. વિશાળકાય પૂછાય તો પણ હાથી. રાઈટ, અને રાષ્ટ્રીય વિરાસત પણ હાથી છે. પશ્મિના સાલ કયા પ્રાણીના વાળમાંથી બનાવવામાં આવે છે? તો જે નામ છે એના ઉપરથી જ સાલનું નામ છે, મેરિનો ઘેટું, કસ્તુરી મૃગ, પહાડી બકરી કે એશિયાઈ રીંછ. હવે આવા ઓપ્શન હોય તો ઘણીવાર કન્ફ્યુઝ થઈ જઈએ, પણ જવાબ આવશે પહાડી બકરી, જે ખાસ કરીને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં જોવા મળે છે. તો એમના વાળમાંથી એ સાલ બનાવવામાં આવે છે.
ભારતની કઈ એકમાત્ર નદીની પરિક્રમા કરવામાં આવે છે? ગંગા, જમુના, નર્મદા કે સરસ્વતી? તો એકમાત્ર એવી નદી જેની પરિક્રમા થતી હોય એ છે નર્મદા નદી. તો તમારો સાચો જવાબ નર્મદા આવશે. અને સાહિત્યકાર અમૃતલાલ વેગડ એ નર્મદા સાથે સંકળાયેલા છે, રાઈટ. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે? કદની દ્રષ્ટિએ નાનું એવું પક્ષી. ઓપ્શન છે સનબર્ડ, હમિંગબર્ડ, સુરખાબ અને સુડો પોપટ. તો હમિંગબર્ડ તો ભારતમાં જોવા નથી મળતા, સુરખાબ અને સુડો પોપટ એ કદમાં મોટા છે. તો જવાબ આવશે સનબર્ડ, આ પક્ષી નાનું છે, રાઈટ. ત્યારબાદ હાથી દાંતને કયા નામે ઓળખવામાં આવે છે? હાથીના જે દાંત બહારની તરફ હોય છે તો એ બે દાંત એને કયા નામે ઓળખાય? તો બ્રશ, હમ્પ, કેનાઇન કે ટસ્ક, રાઈટ. તો મોટાભાગે ઇંગ્લિશ જાણતા હોય મિત્રોને ખ્યાલ છે જ કે એને ટસ્ક તરીકે ઓળખવામાં આવશે. ચાવવા માટેના દાંત એના મોઢામાં અંદર હોય છે. ભારતનું સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો ચંબલ, ગીર, જીમ કોર્બેટ કે જામનગર? તો બધાને ખ્યાલ છે જામનગર ખાતે પિરોટન ટાપુઓ જે આવેલા છે એ પિરોટન ટાપુઓને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ડિક્લેર કરવામાં આવેલા છે, રાઈટ. એ પછી ભારતનું રાષ્ટ્રીય દરિયાઈ જીવ કયો છે? જે રીતે રાષ્ટ્રીય પશુ છે, રાષ્ટ્રીય પક્ષી છે, તો એમ દરિયાઈ જીવ ઘડિયાળ, ડુગોંગ, ડોલ્ફિન કે વહેલ? ડુગોંગ જે છે એ આપણે અહીં અંદમાન નિકોબાર પાસેના સમુદ્ર વિસ્તારમાં જોવા મળે છે. અને આપણું રાષ્ટ્રીય દરિયાઈ પશુ છે ડોલ્ફિન, જે ગંગા નદીમાં પણ જોવા મળે છે. વિશ્વમાં એકમાત્ર વૃક્ષ મેળો ક્યાં ભરાય છે? વૌઠા, ગુજરાતમાં, ખેજડલી રાજસ્થાન અથવા ખેજડી, બરાબર, મુંબઈ, મહારાષ્ટ્ર કે ડાંગ, ગુજરાત? તો સાચો જવાબ છે ખેજડી, રાજસ્થાન ખાતે. અમૃતા દેવી બિસ્નોઈ એમની સાથે આ સ્થળ સંકળાયેલું છે. તો મિત્રો, આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો. જો આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.